ઇન્ડિયન ટાઈમ્સ ડેલી ડોટ કોમ પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. ઇરમા તોફાનને કારણે ફ્લોરિડામાં લગભગ 6 લાખ લોકોને વીજળીથી વંચિત રહેવું પડે છે. પહેલેથી નબળો એવા આ ખતરનાક ઇરમાને કારણે નોર્થન ફ્લોરિડામાં પૂર આવ્યા. જોકે ઓથોરિટીઝે રાજ્યના એક કોર્નરથી બીજા કોર્નર સુધી 500 માઇલના પાણીથી ભરેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું. અમેરિકા પ્યોંગયાંગ વિરુદ્ધ નવા પ્રતિબંધોને મંજૂરી આપવાની યોજના ઘડી રહ્યો છે, જેના પર નોર્થ કોરિયાએ અમેરિકાને દુઃખ અને વેદના પહોંચાડવાની ચીમકી આપી છે. કોરિયાએ દાવો કર્યો છે કે જો અમેરિકાએ સખત પ્રતિબંધ લગાવવા માટે ગેરકાયદે અને ગેરકાનૂની રિઝોલ્યુશન પાસ કર્યો તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ફોર્મર ચીફ સ્ટ્રેટેજિસ્ટ સ્ટીવ બેનનનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એફબીઆઈના ડિરેક્ટર જેમ્સ કોમેનને હટાવવાનો ફેસલો આધુનિક રાજકીય ઇતિહાસમાં કદાચ સૌથી મોટી ભૂલ છે. બેનને કહ્યું કે જો કોમેનને ન હટાવવામાં આવત તો રશિયન ઇન્વેસ્ટિગેશન માટે આપણને સ્પેશિયલ કાઉન્સિલની જરૂરત નિર્માણ ના થાત. હ્યુસ્ટનમાં ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી અને ટેક્સાસ રાજ્ય દ્વારા 3 ડિઝાસ્ટર રિકવરી સેન્ટર શરૂ કરવામાં આવશે. આ હાર્વી તોફાન બાદ આવેલા પૂર માટે ટેક્સાસ ફેડરલ આપદા ઘોષણાપત્રમાં સામેલ 29 કાઉન્ટીઓમાં નાગરિકો અને વેપારીઓ માટે વ્યક્તિગત મદદ પૂરી પાડવામાં આવશે. પોલીસ દ્વારા થયેલ ગોળીબારમાં મૃત્યુ પામનાર એક બંદૂકધારીએ ટેક્સાસના એક ઘરમાં 7 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યાનો આશય હજુ સુધી જાણી શકાયો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે એનએફએલ ટીમ ડાલસ કાઉબોયના ફેન્સ માટે ચાલી રહેલી પાર્ટી દરમિયાન કોઈ ઘરેલુ વિવાદને કારણે આ ઘટના ઘટી. ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાએ શિકાગો અને બોસ્ટનમાં પોતાનું પ્રથમ સુપરચાર્જર સ્ટેશન શરૂ કર્યું, જેની પાસે ક્ષમતામાં વૃદ્ધિ કરવા અને દરેક કારને 72 કિલોવોટ્સનો ઉચ્ચ માત્રાનો પાવર પ્રદાન કરવા માટે નવી સંરચના છે. સદન મેક્સિકોમાં હાલમાં આવેલા 8.2 મેગ્નિટ્યુડના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 95 સુધી પહોંચી ગઈ છે. ઓઆકાના ગવર્નર એલિએન્ડ્રો મુરાટે કહ્યું કે આ દેશમાં સદીના સૌથી ભયાવહ ધરતીકંપને કારણે 41 નગરપાલિકાઓમાં લગભગ 800,000 નાગરિકો પ્રભાવિત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા ડિરેક્ટર ડેન્સ કેવિનોએ સક્રિય ગ્રાઉન્ડ ક્રૂની સાથે પૂરગ્રસ્ત વિસ્તારના એરપોર્ટનો ખોટો વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એરપોર્ટે ત્વરિત ભૂલ પકડી પાડી, જેના માટે કેવિનોએ પોતાની ભૂલને સ્વીકારતા ટ્વીટ હટાવી દીધું. એપલના આગામી આઈફોનને આઈફોન X કહેવામાં આવશે અને આઈફોન 8 અને આઈફોન 8 પ્લસની સાથે લગભગ $1,000 કિંમત પર તેને માર્કેટમાં ઉતારવાની આશા છે. આ નવા ડિવાઇસ કેલિફોર્નિયાના સ્ટીવ જોબ્સ થિયેટરમાં આયોજિત એપલના મેગા ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નાસાના રોબોટિક સ્પેસક્રાફ્ટ કાસિની સેટર્ન અંતિમ છલાંગ લગાવવા અને તેના એટમોસ્ફિયરમાં ખતમ થવાને આરે છે. કાસિનીનો તસવીર લેતો કેમેરો સેટર્ન સિસ્ટમ છેલ્લી વાર કામ કરવાનો છે અને તે એક ઉલ્કાની જેમ ખતમ થવા પહેલા પૃથ્વી પર અંતિમ તસવીર મોકલશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી સાથે જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.